આ વિસ્તારમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે ચોર ખાય મોર ખાય અને બાકી બચે તો ખેડૂત ખાય આ કહેવતને તદ્દન વિપરીત રીતે તાપી જિલ્લાના એક નાનકડા ગામના ખેડૂતે સિદ્ધ કરી બતાવી છે આ ખેડૂતે માત્ર ને માત્ર ચાલીસ ગુંઠા જમીનમાં ગ્રીનહાઉસ બનાવી મનમોહક રંગબેરંગી જરબેરાના ફૂલોની આધુનિક રીતે ખેતી કરીને દક્ષિણ ગુજરાતભરમાં નામના મેળવી મહિને દહાડી લાખોની કમાણી કરી રહ્યા છે એમાં જરબેરાનું વાવેતર અમે કર્યું છે છવ્વીસ પ્લાન્ટ એક એકરમાં અને એ ફૂલોનું ઉત્પાદન કરીને અમે મેટ્રો સિટીમાં અમે માલ મોકલીએ છીએ દિલ્હી હૈદરાબાદ મુંબઈ લખનઉ રાજકોટ જેવી સિટીઓમાં અમે માલ મોકલીએ છીએ અને અમને જેનું પેમેન્ટ અમને દર પંદર દિવસે અમને રેગ્યુલર અમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે આથી અમને પેમેન્ટમાં બી તકલીફ નથી અને અમે આઠથી દસ મજૂરને રોજનું મહેનતાણું અમે રોજગારી પૂરી પાડીએ છીએ છેલ્લા થોડા વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં હાઈટેક ફૂલોની ખેતી તરફ આ વિસ્તારના ખેડૂતો વળી રહ્યા છે ગુલાબના ફૂલો બાદ જરબેરાના ફૂલોની વિશેષ માંગ વારે તહેવારે રહેતી હોય છે જેને હાઈટેક ગ્રીન હાઉસમાં ઉછેરીને ખેડૂતો અઢળક કમાણી કરી રહ્યા છે અને તેમાં સરકાર પણ વિશેષ સહાય પૂરી પાડી રહી છે આ વિસ્તારના યુવા ખેડૂતો ખાસ કરીને ભણી ગણીને નોકરી કરવાને બદલે પોતાના ભણતર અને સૂજબૂજનો ઉપયોગ ખેતી ક્ષેત્રે કરીને એક અધિકારીના સમકક્ષ આજીવિકા મેળવી રહ્યા છે તેમના દ્વારા હાઈટેક રીતે ફૂલોની ખેતી કરવાની સાથે આ ફૂલોનું વિશેષ પેકિંગ કરીને દેશની મેટ્રો સિટીઓમાં મોકલીને એક નાનકડા આદિવાસી જિલ્લાના ફૂલોની મહેક દેશભરમાં ફેલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ